लीमड़ी खाते आज आम आदमी पार्टी ना परिवर्तन यात्रा आवी पहुंची हती त्यारे लीमड़ी उटड़ी पुल थी आ यात्रा नु स्वागत करवामां आव्युं हतुं। त्यारे वधुमां वात करवामां आवे तो लीमड़ीमां आम आदमी पार्टी नी परिवर्तन यात्रामां हार्दिकना घरे ज हतो ना निवेदन थी ईशुदान थया धुआ फुआ। लीमड़ी खाते आवी पहोंचेली आम आदमी पार्टी नी परिवर्तन यात्रा लीमड़ी शहेरना मुख्य मार्गो पर फरी हती अने लीमड़ी तालुकाना पाणशीणा खाते परिवर्तन यात्रा जाहिर सभा संबोधता ईशुदान गढ़वीए हार्दिक पटेल पर आकरा प्रहार करता कह्युं हतुं के जो हार्दिक एम कहेतो होय के मैं घर वापसी नथी करी तो हूँ घर में ज हतो ए बधा आंदोलन अने तोफानो भाजपना इशारे ज कर्या होवानो आक्षेप कर्यो हतो। आजे परिवर्तन यात्रा लीमड़ी अने आसपासना गामों में आवी पहोंची हती। खेडूतो परेशान छे, बेरोजगार युवानो परेशान छे, मध्यम वर्ग मोंघवारीथी परेशान छे, पीड़ाई रह्यो छे। त्यारे आजे परिवर्तन यात्रा में मोटा प्रमाण में जनसमर्थन मिली रही है नहीं एटले हूँ एज कहूँ छू जो एमने एवं कहू है तो एनो अर्थ ए थयो के ए भाजप में जता एवं थयु ने अने बीजू के ए भाजपना कोई ना इशारे आंदोलनों थता हशे अने त्रीजी वस्तु ए थई के भाजपनो एक जूथ है बीजा जूथ ने हरावा माटे जे कर्यु हशे। पण दुखद बाबत छे जे युवानो एमना कहेवाथी जे आंदोलनना केस थया युवानों शहीद थया एमना परिवार ने कोई पूछे केवी पीड़ा थाय छे अने आ आ आ घटनाओ हूँ एम कहूँ छूँ दुखद छे। राजकारण तो आवशे ने थशे पण जो एवा षड्यंत्रोने कारणे कोईनुं मृत्यु थता होय अने आपणे जो एम कहीए कि हूँ तो भाजपमां ज हतो अने तो एनो अर्थ ए थयो के भाई 2017ની ચૂંટણીમાં ક્યાંક ભાજપને જીતાડવા માટે અથવા તો ટિકિટો જે વેચાઈ ખરીદાઈને જે આક્ષેપો થયા છે એમાં પણ ક્યાંય મને લાગે છે પાછળથી મોટાભાઈનો હાથ એમની સાથે હોય એવું બની શકે। આજે હાર્દિક પટેલ જે ભાજપનો ભગવો ધારણ કર્યો છે અને આજે એણે એમ કીધું છે કે હું ઘર વાપસી મેં નથી કરી, હું ઘરે જ હતો, તો આ બાબતમાં તને શું કહે? જો એવું કહ્યું હોય તો બહુ દુઃખદ કહેવાય કે એમણે પોતે આ એનો અર્થ બહુ વિશાળ થાય છે તો એનો અર્થ એ થયો કે આંદોલન પણ આનંદીબેનને કાઢવા માટે કોઈ ભાજપ દ્વારા જ કરવામાં આવ્યું હોય। અને સૌથી દુઃખદ બાબત એ છે કે 14 શહીદ જે પાટીદાર યુવાનો છે જે શહીદ થયા છે, હું 4 દિવસ પહેલાં જસદણ શહીદ સ્મારક પાસે ગયો હતો અને એમના પરિવારને આજ દિન સુધી કોઈ ન્યાય નથી મળ્યો। આજે દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકારણ તો આવશે ને જશે પણ આજે લોકશાહીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે અને નેતાઓ અને આ ભાજપ પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે। ભાજપ પાર્ટી કદાચ મને લાગે છે કે ભાજપના નેતાઓ હાર્દિકભાઈને ગાળો આપવામાં કોઈ બાકી નહોતું રાખ્યું અને એ આજે ખુરશીઓ સાફ કરતા હતા એવું મેં સાંભળ્યું છે, એને મુબારક। પણ ગુજરાતની જનતાનો વિશ્વાસ આ લોકોએ તોડ્યો છે અને મને એવું લાગે છે કે ડોન દાઉદ ઇબ્રાહીમ એ પણ જો ભાજપમાં આવે તોય ભાજપ પડે એમ કહે કે આ હા અમારા તો માસ્ટર સ્ટ્રોક માર્યો ડોન દાઉદ ઇબ્રાહીમ આવી ગયો। એટલે ભાજપને પોતાની વિચારધારા નથી રહી અને હાર્દિકભાઈ જેવા લોકો એ ખરેખર મને લાગે છે ગુજરાતની જનતાનો વિશ્વાસ તોડ્યો છે, ખાસ કરીને એ યુવાનોનો વિશ્વાસ તોડ્યો છે કે જેમણે એમના કહેવાથી આંદોલનમાં જોડાયા હતા અને એ આખી ઘટના છે મને લાગે છે કે બહુ દુઃખદ કહેવાય। BS9 TV News સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।